વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપના માટે JEE ની તૈયારી સારી રીતે કરી શકો તે માટે વિડીયો લેક્ચરનું આયોજન કરેલું છે. તેના ભાગરૂપે હું તમને ત્રિકોણમિતિના MCQનો અભ્યાસ કરાવડાવીશ. મારો પરિચય આપી લઉં. રાજેશ પટેલ, સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, MSc મેથેમેટિક્સ યુનિવર્સિટી પાસ, ગોલ્ડ મેડલ પરથી GM સર તરીકે ઓળખે છે. તો આજે આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરીએ. ત્રિકોણમિતિ માટે કેટલાક MCQ લઈને હું આવ્યો છું, એ ઉકેલવા પ્રયત્ન કરીએ. ત્રિકોણમિતિ માટે તમને પહેલા સૂત્ર બરાબર યાદ હોવો જોઈએ. એ 11માં પહેલા છો. તો સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ 1 એનો ઉપયોગ કરીએ તો કોસ સ્ક્વેર થીટા બરાબર લખાય 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા. 2 સાઈન સ્ક્વેર થીટા 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 3. હવે એની એમ માઇનસ એન એને આવી રીતે લખાય, એની એમ અપોન એની એમ. તો એવી રીતે લખવા પ્રયત્ન કરીએ તો 2 સાઈન સ્ક્વેર થીટા 2 1 અપોન 2 સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો, 2 સાઈન સ્ક્વેર થીટા બરાબર એમ ધારીએ, આના બરાબર એમ. તો એમ પ્લસ 2 અપોન એમ ઇઝ ઇક્વલ ટુ 3. લસા લઈએ એમ, તો એમ સ્ક્વેર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3m. એમ સ્ક્વેર માઇનસ 3m પ્લસ 2 ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણ ગુણાકાર 2 થાય અને એનો સરવાળો 3 થાય એવા ભાગ વિચારીએ તો 2 × 2 ગુણાકાર 2 સરવાળો 3. તો આમાંથી એમ સ્ક્વેર માઇનસ 2m માઇનસ એમ પ્લસ 2 ઇક્વલ ટુ 0. એમ કોમન કાઢીએ એટલે રહેશે એમ માઇનસ 2. બીજા પદમાંથી માઇનસ 1 કોમન કાઢીશું એટલે રહેશે એમ માઇનસ 2. બંનેમાંથી એમ માઇનસ 2, પહેલું 0 કે બીજું 0. પરંતુ એમ બરાબર 2 સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 2 1. કે 2 સાઈન સ્ક્વેર થીટા 1 એટલે 2 ની 0 ઘાત. આધાર સરખા તો ઘાતમ કોષથી એ મુજબ સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કે સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0. સાઈન સ્ક્વેરના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર લખીએ
એક ઉડી જાય તો કોસ સ્ક્વેર થીટા ઝીરો. એટલે આપણને માલુમ પડ્યું કે કોસ સ્ક્વેર થીટા ઝીરો, સાઈન સ્ક્વેર થીટા ઝીરો, એટલે કોસ એ ઝીરો કે સાઈન ઝીરો હોવું જોઈએ. જો તમે ભૂલી ગયા તો યાદ કરી લઈએ કે કોસ થીટા અને સાઈન થીટા છે શું. તો એકમ વર્તુળ એક ત્રિજ્યા અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું, એકમ વર્તુળ પર આવેલું એક બિંદુ પી થીટા હોય. પી થીટા મતલબ આ ચાપની લંબાઈ થીટા. એના કેન્દ્ર આગળ વાંતરેલો ખૂણો એ થીટા રેડિયનનો કહેવાય. આ બિંદુને એમ એક્સ વાય ધારીએ. બિંદુ પીમાંથી એક્સ અક્ષ ઉપર લંબાદ બિંદુ એમ લેવામાં આવે તો ઓએમ બરાબર એક્સ થાય અને પીએમ બરાબર વાય થાય. તો કોસ થીટા બરાબર પાસેની બાજુનું માપ ભાગ્યા કર્ણનું માપ, એટલે કે એક્સ ભાગ્યા કર્ણ. એકમ વર્તુળ છે એટલે એક એક ત્રિજ્યા વાળો. આ રીતે સાઈન થીટા બરાબર વાય ભાગ્યા એક. એટલે બિંદુ પી થીટાના એમ કોસ થીટા સાઈન થીટા છે. અહીંયા કોસ થીટા ઝીરો થાય છે. એવું બિંદુ કે જેનો કોસ થીટાની કિંમત ઝીરો થાય એટલે આ બે બિંદુ આવશે. કોસની કિંમત ઝીરો થાય એવા, એટલે કે થીટાની કિંમત કઈ થશે? કોસ થીટા ઝીરો થાય એવી થીટાની કઈ કિંમત? તો એક તો પાઈ બાય ટુ અને બીજી થશે થ્રી પાઈ બાય ટુ. અહીંયા રકમ આપે મુજબ ઝીરો થી ટુ પાઈમાં પાઈ બાય ટુ થ્રી પાઈ બાય ટુ. કે સાઈન થીટાની કિંમત ઝીરો ક્યારે થાય? તો એ માટે બિંદુ વન ઝીરો. આ બે બિંદુ આગળ સાઈનની કિંમત ઝીરો થાય. સાઈન થીટા એટલે થીટાને સંગત બિંદુનો વાયા. સાઈન થીટા એટલે થીટાને સંગત બિંદુનો વાયા. તો સાઈન થીટા બરાબર ઝીરો એક તો અહીંયા એ બિંદુ એ થાય એટલે થીટા બરાબર ઝીરો. સાઈન પાઈ તો પણ ઝીરો થાય, ટુ પાઈ તો પણ ઝીરો થાય. એટલે થીટાની કેટલી કિંમતો મળી? પાંચ કિંમતો મળી. વિકલ્પો જોઈએ, બે છે, ત્રણ છે, ચાર છે. હવે ઈ જે છે એ અસમય સંખ્યાની આશરે કિંમત 2.7182 જેવી લઈએ છીએ આપણે ગણતરીમાં. તો ટુ ઈ થશે 5.42. એનો પૂર્ણાંક એનાથી મોટા નહીં એવા પૂર્ણાંકોમાં સૌથી મોટો એટલે 5.42 નો પૂર્ણાંક લઈએ એટલે 5 જવાબ આવે. ટુ ઈ એટલે 5. તો આ દાખલાની અંદર ઉકેલની સંખ્યા કેટલી? તો 5 થશે ઉકેલની સંખ્યા. મિત્રો, જે ડબલમાં ઘણી વાર જવાબમાં 5 સીધે સીધા ના આપ્યા હોય પણ આવી રીતે ફેરફાર કરીને પણ આપતા હોય છે. ટુ ઈ નો પૂર્ણાંક એટલે 5.42 નો પૂર્ણાંક એટલે 5. ટૂંકમાં સીધો વિચારવો હોય તો પણ વિચારી શકાય કે અહીંયા જવાબ પૂર્ણાંક છે. બેની ખાતો એવી રીતે વિચારો કે સાઈન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક થાય અને કુલ સરવાળો 3 થાય. તો સાઈન થીટાની મોટામાં મોટી કિંમત 1 થાય કારણ કે ત્રિબિંદુનો વાયામ છે, અને નાનામાં નાની કિંમત -1 થાય એટલે સાઈન થીટાની કિંમત -1 ની વચ્ચે. આ જ રીતે કોસ થીટા એટલે એ બિંદુનો એક્સિયમ છે. એક્સિયમ મોટામાં મોટો 1 થાય અને નાનામાં નાનો -1 થાય. એટલે સીધી નજરથી પણ ખ્યાલ આવે એવો છે કે જ્યારે સાઈનની કિંમત સાઈન સ્ક્વેર બરાબર 1 હોય એટલે 2 ની 1 ઘાત એક
cos square 0 સીધી રીતે વિચારી શકાય કે sin square એટલે cos square 0 થાય અને cos square એટલે sin square 0 sin ને cos ક્યારે ક્યારે 0 છે આકૃતિ પણ કહી શકાય વગર ઘરે પણ આવી રીતે ઘાતાંક લેતા જવાનો જવાબ 30 કેવી રીતે થાય તો 81 નું વર્ગમૂળ તો 9 થાય ચતુર્થમૂળ 3 થાય વગેરે વગેરે તો 27 પ્લસ 3 30 લખાય 3 પ્લસ 27 પણ 30 લખાય તો 27 થાય ક્યારે તો સાઈન સ્ક્વેર બરાબર 3 ચતુર્થાંશ લો ત્યારે કોસ સ્ક્વેર 1 ચતુર્થાંશ 3 ચતુર્થાંશ એટલે ચતુર્થમૂળ 3 ની 3 27 અને 1 ચતુર્થાંશ 3 આવી રીતે ઉલટું કરો તો પણ ચાલે સાઈન સ્ક્વેરની કિંમત 3 ચતુર્થાંશ એ વખતે જો તમને આવું આપવામાં આવે તો ઉકેલ કેટલા થાય વિચારી શકીએ કે પ્રથમ ચરણમાં cos x m y m બંને ધન એટલે ઓલ ધન પહેલા ચરણમાં તો sin ની કિંમત √3/2 cos ની કિંમત 1/2 એવા જવાબ cos sin ની કિંમત √3/2 પોઝિટિવ ના બે ના ઉપરથી 5/3 કહી શકાય આનાથી ઉલટું પણ ચાલે ઉલટી કિંમત 3/27 એનો મતલબ બે ઉકેલ મળે 5/3 અને 5/6 વિકલ્પો હોય 8, 9, 10 વગેરે વગેરે તો વિચારીએ પહેલા પાઈ બાય 36 છે એ રેડિયનમાં છે એને ડિગ્રીમાં ફેરવીએ તો પાઈ રેડિયન ચાપની લંબાઈ પાઈ ત્યારે ડિગ્રી થાય 90, 90, 180 પાઈની રેડિયન એટલે 180 ડિગ્રી તો પાઈ બાય 36 રેડિયન એટલે કેટલા ડિગ્રી મિત્રો વિચારો તમે પણ તો પાઈ બાય 36 એટલે 5 ડિગ્રી થાય એટલે પાઈ બાય 36 ને આપણે 5 લખીએ તો સિગ્મા સાઈન સ્ક્વેર કે ઇન્ટુ 5 ડિગ્રી 1 થી 18 કે ની કિંમત 1 થી 18 સુધી લેવાની છે એટલે પ્રથમ કે બરાબર 1 મૂકીએ સાઈન સ્ક્વેર 5 ડિગ્રી પ્લસ 2 મૂકીએ એટલે 5 × 2 = 10 ડિગ્રી 3 મૂકીએ એટલે 15 ડિગ્રી આ પ્રમાણે મૂકીએ એટલે 90 ડિગ્રી થાય જે ડબલ્યુમાં તમારે થોડુંક ઝડપથી વિચારવું પણ પડે સમય મર્યાદામાં પેપર પૂરું થાય એ પણ મહત્વનું છે તો સાઈન સ્ક્વેર 5 પછી 10 5 ની ગેપ છે તો 90 ના પહેલા સાઈન સ્ક્વેર 85 હશે એના પહેલા સાઈન સ્ક્વેર 80 હશે તો જોડ બનાવીએ સાઈન સ્ક્વેર 5 પ્લસ સાઈન સ્ક્વેર 85 ની એક જોડ આવી રીતે સાઈન સ્ક્વેર 10
પ્લસ સાઈન સ્ક્વેર 80ની બીજી જોડ. આ પ્રમાણે ગણતા ગણતા સાઈન સ્ક્વેર 40, સાઈન સ્ક્વેર 50 એની આ જોડ મળશે, વધશે સાઈન સ્ક્વેર 45, સાઈન સ્ક્વેર 90 ડિગ્રી. તમે જાણો છો સ્વરૂપ, સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા. સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા. આમાં 5 મૂકીએ તો સાઈન 90 માઇનસ 5 એટલે કોસ 5, 90 માઇનસ 5 એટલે 85, સાઈન 85 એટલે કોસ 5. એટલે આ થશે સાઈન સ્ક્વેર 5, કોસ સ્ક્વેર 5. મિત્રો તમે સમજી જો કે આવે કે સાઈન સ્ક્વેર 80 એટલે કોસ સ્ક્વેર 10 થશે. એટલે આ સાઈન સ્ક્વેર 80 એટલે કોસ સ્ક્વેર 10. આ પ્રમાણે સાઈન સ્ક્વેર 40, સાઈન સ્ક્વેર 50 એટલે કોસ સ્ક્વેર 40, સાઈન 45 એટલે 1/√2 એનો વર્ગ 1/2. સાઈન 90 એટલે 90 ને સંગત બિંદુનો વાયમ એટલે 1. તો સાઈન સ્ક્વેર 5 પ્લસ કોસ સ્ક્વેર 5 એટલે 1, આ બીજા 1, આ કેટલા થશે? 5, 10, 15, 20, 25, 30, 35, 40, આમ પણ ગણી શકાય. 5 × 8 = 40, 8 થશે. આ પ્રમાણે 5, 10, 15, 20, 25, 40 એટલે 8 થશે. આવા પ્લસ 1/2 + 1 એટલે 8 ને 9 પ્લસ 1/2 = 9.5. તો આ 19/2 આવી રીતે ગણી શકાય. નેક્સ્ટ, મહત્તમ અને ન્યૂનતમ કિંમત અનુક્રમે કઈ થાય જણાવો. 3 cos x, 1/3 cos x પ્લસ 4 sin x પ્લસ 6. તો એ માટે મિત્રો તમને પહેલા છેદમાં જે લખેલા છે એની કિંમત જાણતા હોવા જોઈએ. તો યાદ કરી લઈએ કે f થીટા ઇઝ ઇક્વલ ટુ a cos થીટા પ્લસ b sin થીટા. આનો વિસ્તાર શું થાય? a cos થીટા પ્લસ b sin થીટાનો વિસ્તાર શું થાય? તો a અને b બે વાસ્તવિક સંખ્યાઓ છે. માન લો કે પ્રથમ ચરણમાં હોય તો એને જોડતો રેખાખંડની લંબાઈ ધારો કે r છે અને કોણો જે બનાવે છે થીટા બનાવે છે. એ બી તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ a/r, પાસેની બાજુનું માપ ભાગ્યા ઘણાનું માપ. sin થીટા ઇઝ ઇક્વલ ટુ b/r, એટલે આ જે પદ છે એને r વડે ગુણીએ અને r વડે ભાગીએ તો આવું થાય મિત્રો. એ a/r બદલે લખી શકાશે cos થીટા. કોણ આલ્ફા લઈએ તો cos આલ્ફા cos થીટા, sin આલ્ફા sin થીટા. તો સરવાળાના સૂત્ર તમે જાણો છો, cos આલ્ફા cos થીટા પ્લસ sin આલ્ફા sin થીટા. બંને પદ ભેગો હોય એક એક વિધેયના તો cos નું સૂત્ર cos આલ્ફા માઇનસ થીટા થશે. તો cos નો વિસ્તાર તમે જાણો છો, cos એટલે ત્રિબિંદુનો એક્સિયમ.
એક્સિયમ એકમ વર્તુળ પર આવેલો હોય તો મોટામાં મોટો એક થાય, નાનામાં નાનો માઇનસ, એટલે કોસની કિંમત માઇનસ વનની વચ્ચે, એટલે કોસ આલ્ફા માઇનસ થીટાની કિંમત માઇનસ વનની નોડની વચ્ચે, એને આર વડે ગુણીએ, આર એ અંતર છે, એ ધન સંખ્યા એટલે અસમતા એવી ને એવી રહી. તો આર કોસ આલ્ફા માઇનસ થીટા એટલે એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટા એટલે એફ થીટા, એનો વિસ્તાર સમૂળ અંતરાલ માઇનસ આર થી આર. આર એટલે શું? તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આર ઇક્વલ ટુ રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટા હોય તો એની મહત્તમ કિંમત રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય, અને ન્યૂનતમ કિંમત માઇનસ રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એ રીતે વિચારીએ તો પ્રથમ અહીં થ્રી કોસ એક્સ પ્લસ ફોર સાઇન એક્સ એનો વિસ્તાર શું થાય? તો એ તરીકે ત્રણ છે, બી તરીકે ચાર છે, એટલે આર થશે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સોળ નો પચીસ નો વર્ગમૂળ પાંચ, એટલે આની કિંમત માઇનસ આરની આરની વચ્ચે એ મુજબ માઇનસ પાંચની પાંચની વચ્ચે થાય, માઇનસ પાંચ પાંચની વચ્ચે થાય, એની અંદર છ ઉમેરેલા છે તો બંને બાજુ બધી જગ્યાએ છ ઉમેરીએ. તો 3 cos x plus 4 sin x plus 6 એની કિંમત 1 થી 11 ની વચ્ચે છે, સમૃદ્ધ અંતરાલ 1 થી 11. પણ અહીંયા આપણને પૂછ્યું છે એનો વ્યસ્ત, આ સંખ્યા ધન છે, વચ્ચે ક્યાંય ઝીરો આવતા નથી, તો વ્યસ્ત લેવામાં કોઈ તકલીફ પડશે નહીં, વ્યસ્ત લઈએ તો સમતા ઉલટાઈ જાય. થ્રી કોસ એક્સ પ્લસ ફોર સાઇન એક્સ પ્લસ સિક્સ ની ન્યૂનતમ કિંમત 1/11 અને મહત્તમ કિંમત 1 થાય, એટલે આનો વિસ્તાર થશે 1/11 થી 1, 1/11 થી 1. આના બદલે તમને ઉલટું પૂછવામાં આવે, 3 cos x plus 4 sin x બરાબર k નો ઉકેલ મળે તેવી k ની કિંમતોનો ગણ. 3 cos x plus 4 sin x બરાબર k એનો ઉકેલ મળે તેવી k ની કિંમતોનો ગણ. તો મિત્રો અહીંયા 3 cos x plus 4 sin x ની કિંમત કોની વચ્ચે હોય? તો માઇનસ 5 ની 5 ની વચ્ચે, k belongs to માઇનસ 5 ની 5 ની વચ્ચે. તમને એમ કહેવામાં આવે કે cos theta બરાબર 2 નો ઉકેલ મેળવો, તો cos theta બરાબર 2 નો ઉકેલ થાય થાય, કારણ કે cos ની મોટામાં મોટી કિંમત કેટલી? 1 થાય, એટલે cos theta બરાબર 2 એ શક્ય નથી. cos theta નો ઉકેલ ક્યારે મળે? માઇનસ 1 ની 1 ની વચ્ચે હોય ત્યારે. તો એવી રીતે આની કિંમત માઇનસ 5 ની 5 ની વચ્ચે હોય ત્યારે ઉકેલ મળે. હવે તમને એમ કે ઉકેલ મળે તેવી k ની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી?
તો માઇનસ પાંચ ને પાંચ ની વચ્ચે આવેલી પૂર્ણાંક સંખ્યાઓ ગણી લઈએ એટલે માઇનસ પાંચ માઇનસ ચાર એમ કરતા કરતા અગિયાર સંખ્યાઓ મળે. ધન પૂર્ણાંક પૂછ્યો હોય તો આઠ સંખ્યાઓ મળે. નમસ્કાર મિત્રો, તો આ રીતે નવા નવા એપિસોડમાં નવી નવી માહિતી ત્રિકોણ મિતિની મેળવતા રહીશું. તો ચેનલ જોવાનું રાખો, આપના મિત્રોને પણ જણાવો, જેથી મહત્તમ ગુજરાતના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને માધ્યમિક શિક્ષણ બોર્ડનો હેતુ સરે. જય હિન્દ, જય ભારત.